नमस्कार, बुलेटिन में आपનું સ્વાગત છે. આપની સાથે હું શુમાસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. ગુજરાતમાં હજુ પણ 4 દિવસ સારા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, ત્યારે ગુજરાતમાં હાલ લોકોમાં હરખની હેલીએ ફેલાઈ જાય તેવો વરસાદ પડી રહ્યો છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન 226 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 10 ઇંચ વરસ્યો છે. આ સિવાય જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માણાવદરમાં 6.5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે, તો જૂનાગઢના માંગરોળમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના વંથલીમાં 6.5 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં પણ 6.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પોરબંદરના કુતિયાણા અને રાજકોટના ગોંડલમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો રાજ્યના 17 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 34 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 54 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના 101 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે ગુરુવારના આંકડાની વાત કરીએ તો રાજ્યમાં આજે 6-8 સુધીમાં 36 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના લાલપુરમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. પંચમહાલ જિલ્લામાં વરસાદના આગમનની છડી પુકારતું વાતાવરણ સર્જાયું છે. રાત્રે દરમિયાન મોરવા હડફમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ઉપરવાસમાં વરસાદને પગલે રાત્રેથી પાનમ ડેમમાં 1061 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. જિલ્લાના સૌથી મોટા પાનમ જળાશયમાં હાલ માત્ર 37% જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, તો હડફ ડેમમાં પણ ઉપરવાસ અને સ્થાનિક વરસાદને પગલે 80% પાણીનો જથ્થો થયો છે, તેમજ હડફ ડેમમાં 164 ક્યુસેક પાણીની હાલ આવક થઈ છે. હડફ ડેમમાં 200 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. રાત્રિ દરમિયાન ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પરિણામે વરસાદી પાણીની આવક થઈ છે. હાલ ડેમનું લેવલ 165.20 મીટર છે, તેમજ ઉપરવાસ અને સ્થાનિક વરસાદને પગલે જળાશયમાં 83.60% પાણીનો જથ્થો થયો છે, તો 13 ઓગસ્ટ બાદ પાણીની આવક થતાં પાણીનો 70% જથ્થો વધ્યો છે. અત્યાર સુધી સિઝનનો કુલ 373 મીમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું પ્રવેશદ્વાર બની ગયું છે. આ માર્ગથી ગુજરાતમાં ઘુસાડાતો ડ્રગ્સ અનેકવાર પકડાઈ ચૂક્યો છે, ત્યારે વધુ એકવાર વલસાડમાંથી માતબર રકમનો ગાંજો પકડાયો છે. વલસાડ રૂરલ પોલીસે મુંબઈથી સુરત જતી કારમાંથી ગાંજો ઝડપી પાડ્યો છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના PSI LG રાઠોડ વાહન ચેકિંગમાં હતા, તે દરમિયાન તેમને આ ગાંજો પકડવામાં સફળતા મળી છે. તેમને પોલીસ ચેકિંગ માટે રોકેલી કારમાંથી 61 કિલોનો ગાંજો મળી આવ્યો છે. મહારાષ્ટ્ર પાર્સિંગની
एसयूवी कारमां हेराफेरी थतो नशीलो पदार्थ માર્કેટમાં વેચાય તે પહેલા જ પકડાઈ ચૂક્યો છે તો 61 કિલોનો ગાંજો કુલ 6 લાખની કિંમતનો છે આ ગાંજો કારના ચોરખાનામાં સંતાડાયો હતો તો પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગાંજો ઓરિસ્સાથી મુંબઈમાં લાવવામાં આવ્યો હતો અને મુંબઈથી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસે આ સાથે જ બે રૂપિયોની ધરપકડ પણ કરી છે તેમજ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાત નશીલા પદાર્થની હેરાફેરીને પકડવા પોલીસે કમર કસી છે કચ્છ હોય કે વલસાડ અને સુરત ગુજરાત પોલીસે નશીલા પદાર્થને હેરાફેરીને અસફળ બનાવ્યું છે વિદેશ જવા માટે ગમે તે હદે જનારા કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા છે પરંતુ હવે લોકો બીજાના જીવ પણ જોખમમાં મૂકવા લાગ્યા છે કોરોના કાળમાં વિદેશમાં જવા માંગતા લોકો હવે બીજાના આરોગ્ય સાથે ચેડા કરતા જોવા મળી રહ્યા છે બાળકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં માતા તેને લઈને એરપોર્ટ પહોંચી હતી આખરે તેમની પોલ ખુલી ગઈ હતી અમદાવાદના કાંકરિયાના ડાહ્યાભાઈ પાર્ક સોસાયટીમાં એક પરિવાર રહે છે જેમાં એક માતા અને 7 વર્ષના દીકરાને લંડન જવાનું હતું તેથી 5 સપ્ટેમ્બરના રોજ 7 વર્ષના દીકરાનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો તેના બાદ 6 તારીખે બાળકનો બીજીવાર ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો જેથી બાળકનો જીવ જોખમમાં મૂકીને માતા તેને લઈને 7 તારીખે એરપોર્ટ પર પહોંચી હતી પરંતુ તેમની પોલ ખુલી ગઈ હતી એએમસીની ટીમે એરપોર્ટ પર બંનેને ટ્રેસ કરી લીધા હતા આખરે બંનેને હોમ ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી હતી અમદાવાદ મ્યુનિસિપલની આરોગ્ય વિભાગની ટીમને બાળકની રિપોર્ટ પોઝિટિવ હોવાની માહિતી 6 તારીખે મળી હતી જેથી તેઓ આ મામલે સતત વોચમાં હતા બીજા દિવસે સવારે 11 કલાકે આરોગ્ય વિભાગની ટીમ બાળકના ઘરે પહોંચી તે પહેલા માતા બાળકને લઈ એરપોર્ટ માટે રવાના થઈ ગયા હતા જેથી આરોગ્ય વિભાગની ટીમે એરપોર્ટ પર જ બંનેને ઝડપી પાડ્યા હતા પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે રાજકોટમાં તેની ઉજવણી કરવામાં આવશે સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ 17 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે 71 બાળકોની હાર્ટ સર્જરી કરાશે તેમજ ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવશે પંચમહાલ એલસીબીએ ઇકો ગાડીના એન્જિન ચેસિસ નંબર બદલવાનો ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે તો ગોધરાના સાતપુલ વિસ્તારના તોસીફ મોહમ્મદ હનીફ હયાતની 4 ઇકો ગાડી સાથે તેની ધરપકડ કરાઈ છે તેમજ એલસીબીએ 8 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે આરોપી દ્વારા ચોરી કરેલી વોટર ડેમેજ અને ફાઇનાન્સવાળી ઇકો ગાડીઓના એન્જિન ચોઇન્સ બદલવા નંબર બદલવા આવતા હતા તો મળી આવેલી 4 ઇકો પૈકી 1 ઇકો ગોધરા શહેરમાંથી ચોરી થઈ હતી તો પોલીસે ચોરી વિશ્વાસઘાત ઠગાઈ અને ખોટા દસ્તાવેજો સાથે તરીકે ઉપયોગ કરવાની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાજ્ય સરકારે છેલ્લી ગણેશ મહોત્સવની મંજૂરી આપતા આ વખતે બજારમાં ગણેશ મૂર્તિ ખરીદવાની માંગ વધી છે જેના કારણે બહારથી કારીગર બોલાવવા પડ્યા છે મુખ્ય મોટા મૂર્તિકારોના જણાવ્યા પ્રમાણે અંતિમ દિવસોમાં મહારાષ્ટ્ર અને કોલકાતાથી કારીગરો તાત્કાલમાં બોલાવવામાં આવ્યા હતા મૂર્તિકાર કલ્પેશ પ્રજાપતિના કહેવા મુજબ ગણેશની મૂર્તિના વેચાણ કરતા 15 મૂર્તિકારો દ્વારા દર વર્ષે 15-20 કારીગરોને બોલાવવામાં આવે છે ગત સાલ કરતાં આ વર્ષે કારીગરોએ ભથ્થામાં વધારો કર્યો છે પશ્ચિમ બંગાળમાં દુર્ગા મહોત્સવની શરૂઆત થવાના કારણે કેટલાક કારીગરો સમય કરતાં વહેલા જતા રહ્યા છે તો આ વર્ષે માટી ખૂટી પડતાની સાથે ભાવનગરથી મોડેલ માટી મંગાવાયું છે તો દરેક પંડાલમાં 10થી વધુ કારીગરોની અછત જોવા મળી છે મૂર્તિના ઓર્ડર વધવાથી માટીની પણ અછત પડતા ભાવનગરથી માટી મંગાવવામાં આવી હતી તો બુલેટિનમાં બસ આટલું વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત